અત્યારે હાલમાં લોકડાઉન હોવાથી સુરત શહેરની જનતાને જણાવવાનો કે સ્મશાન ગૃહે આવતા સબ સાથે ફક્ત અને ફક્ત 4 કે 5 વ્યક્તિને આવવાની અપીલ કરવામાં આવી હતી. કોરોના વાયરસની સુરક્ષા જળવાઈ રહી તેવી વિનંતી પણ કરવામાં આવી હતી. સુભાષભાઈ થિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોજના જેટલા સબ અશ્વિનીકુમાર ખાતે અગ્નિદાહ અર્થે લાવવામાં આવે છે તેની સાથે લગભગ 30 થી 35 લોકો આવતા હોય છે અને હાલ જે પૂરા દેશમાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે જેના લીધે લોકડાઉન પણ કરાયું છે અને આ વાયરસથી બચવા માટે વધારે લોકો એકસાથે મળીને ભેગા થવું તે બધાના જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી વિનંતી કરવામાં આવી હતી કે જે કોઈ પણ શબ અશ્વિનીકુમાર ખાતે અગ્નિદાહ અર્થે લાવવામાં આવે તો તેની સાથે ફક્ત ને ફક્ત 4 કે 5 વ્યક્તિઓ જ આવે કે જેથી કોઈના સ્વાસ્થ્યને પણ હાનિ નહીં પહોંચે અને કોરોનાને ફેલાતો અટકાવી શકાય. મારું નામ સુભાષ થિયા છે અને મારી સુરતની જનતાને એ અપીલ છે કે તમે લોકો, હું અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી બોલું છું અને અહીંયા રોજ આશરે 30 થી 35 બોડી આવે છે અને એ બોડીમાં અમારી નમ્ર વિનંતી છે. દેસાઈ સાહેબ અમારા જે ટ્રસ્ટી છે તે કહે છે કે તમે લોકો 4 થી 5 વ્યક્તિ જ માત્ર આવો, બાકીના ઘરે જ રહો. અહીંયા આવી ગયા પછી અમે બધું અમારી હિસાબે બધું જોઈ લઈશું, કારણ કે હવે સાવચેતી તમે જાળવો ને સાવચેતી તેનથી અમને બી જે કંઈ અમને બી નુકસાન નહીં થાય ને તમને બી નુકસાન નહીં થાય. અને લગભગ રોજની 30-35 બોડી આવે છે, હવે એમાં તમારે એક સાથે વધારે જો બોડી આવશે અને એક સાથે વધારે લોકો આવશે તો તમને બી એવું ને તકલીફ થશે, અમને બી ને તમને બી. એટલે હમણાં સાવચેતી રાખવા બદલ તે બદલ તમે 4 થી 5 વ્યક્તિઓ આવો તો સારું. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.